नमस्कार विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे पाठ्यपुस्तकनो काव्य नंबर 23 लघुकाव्यनो अभ्यास करीशुं। लघुकाव्य में त्रण लघुकाव्य आपेला छे, दुहा, मुक्तक अने हायकु, जेमा आजना लेक्चर में आपणे दुहा अने मुक्तकनो अभ्यास करीशुं। दुहा एटले लोक साहित्यनो पद्य प्रकार। मुक्तक संस्कृत में मुक्तक शब्दनो अर्थ मोती थाय छे, तो अहीं गुजरातीनी अंदर मुक्तक लघुकाव्य प्रकार ओछामां ओछा शब्द द्वारा जीवनलक्षी घणी बधी माहिती आपणने आपी जतुं होय छे। ज्यारे हायकु ए जापानी काव्य प्रकार छे। तो जोईए दुहानो परिचय। दुहा लोक साहित्यनो अत्यंत लोकप्रिय काव्य प्रकार छे। लोक साहित्यमां पुष्कळ दुहाओ मळी आवे छे। दुहाओ मोटे भागे बे थी चार पंक्तिओना होय छे। विद्यार्थी मित्रों, हेतुलक्षी प्रश्नमां पूछाई शके तेवो प्रश्न छे दुहाना मुख्य लक्षणो, चोट अने लाघव। लाघव एटले के टूंकापणू अने चोट एटले के रहस्य। चोट अने लाघव ए दुहाना महत्वना लक्षणों छे। लोक साहित्यना आ स्वरूप अत्यंत लाघवथी कोई प्रसंग भाव रजू थतो होय छे। प्रथम दुहामां उत्तम व्यक्ति बनवू ए केटलू अघरू छे ए भाव जुदा जुदा उदाहरणों द्वारा व्यक्त थयो छे। कुलदीपक थवू एटले के पोताना कुळने उजाळवू कठिन छे। देशदीपक थवू ए तो दुर्लभ वात छे। જ્યારે જગતના દીપક બનવું, આખા જગતને પ્રકાશિત કરવું, એ તો કોઈ ભગવાનનો અંશ હોય એ જ વ્યક્તિ કરી શકે। તો આપણે જોઈએ પહેલા દુહાની પંક્તિ। કુલ દીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ, જગ દીપક જગદીશના અંશી કોક અલભ્ય। આપણે શબ્દ જોઈએ, કુળ દીપક એટલે કુળને દીપાવનાર પુત્ર, ઉપપદ સમાસ कठिन एले के कठण अथवा तो अघरू, देश दीपक देश ने दीपावनार व्यक्ति, उपपद समास दुर्लभ मुश्केली थी मळे तेवु, दुर्लभ शब्दनो समास थसे कर्मधारय समास, जगदीपक विश्वने दीपावनार उपपद समास अंशी जेनो ते चोक्कस अंश छे तेवु, कोक एटले के कोईक, अलभ्य न मेळवी शकाय तेवु अप्राप्य। આપણે સમજૂતી જોઈએ। પહેલા દુહામાં કવિ કહે છે કે કુળને દીપાવનાર કુળ દીપક થવું અઘરું છે, દેશને ઉજાળનાર દેશ દીપક થવું પણ મુશ્કેલ છે, વિશ્વને ઉજાળનાર જગદીપક એટલે કે જગદીશના એટલે કે ભગવાનના કોઈ અંશી મળવા એ પણ મુશ્કેલ જ છે। બીજો દુહો જોઈએ। બીજા દુહામાં કવિએ વર્ણવ્યું છે કે આદર અને સ્નેહ મહત્વના છે, તે જ સાચો સંબંધ છે। આદર અને સ્નેહ વિનાના ઘરમાં સોનાનો વરસાદ થતો હોય તો પણ ત્યાં ન જવું જોઈએ। પંક્તિ જોઈએ, આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નેહ, તે ઘર કદી ન જાઈએ કંચન વરસે મેહ। અંત્યાનુપ્રાસ અલંકાર નેહ અને મેહ, આવ નહીં આદર નહીં, નહીં નહેનમાં ને, તે ઘર કદી ન જઈએ કંચન વરસે મે। પ્રાસાનુપ્રાસ એટલે આંતરપ્રાસ અલંકાર પણ બને છે। નેહ અને મેહ આપણે શબ્દ જોઈએ। આદર એટલે માન સન્માન, નેહ શબ્દનો અર્થ થશે સ્નેહ, કંચન એટલે સુવર્ણ અથવા તો સોનું, મેહ શબ્દનો અર્થ થશે વરસાદ। સમજૂતી જોઈએ। કવિ બીજા દુહામાં કહે છે કે જે ઘરે જઈએ અને ત્યાં આવકાર ન મળે, આદર ન મળે, એ ઘરના કોઈ સભ્યની આંખમાં આપણા પ્રત્યે સ્નેહ ન હોય તેવા ઘરે કદી ન જવું જોઈએ, પછી ભલે ને એના ઘરમાં સોનાનો વરસાદ વરસતો હોય। તો વિદ્યાર્થી મિત્રો, આપણા કોર્સમાં જે બે દુહા આપ્યા છે તેમનો અભ્યાસ આપણે શબ્દના અર્થ અને સમજૂતી સાથે કર્યો। હવે આપણે બીજો કાવ્ય પ્રકાર લઘુકાવ્ય પ્રકાર મુક્તકનો અભ્યાસ કરીશું। દુહા મુક્તકની અંદર મુક્તકનું મહત્વનું લક્ષણ છે ચમત્કૃતિ।
મુક્તક સામાન્ય રીતે 2 થી 4 પંક્તિના હોય છે. તેમાં માનવીના ભાવ સંવેદનોને રજૂ કરવામાં આવે છે. થોડામાં ઘણું કહેવાની કળા એ મુક્તકની વિશેષતા છે. કોર્સમાં જે 2 મુક્તક આપ્યા છે, 2 મુક્તકના કવિ છે. પહેલા મુક્તકના કવિ રહીશ મણિયાર, બીજા મુક્તકના કવિ છે બરકત વિરાણી, ઉપનામ બેફામ. આપણે રહીશ મણિયારનો પરિચય જોઈએ. રહીશ મણિયારનો જન્મ 19/8/1966માં થયો હતો. રહીશ મણિયારનું મૂળ વતન વલસાડ પાસેનું પારડી ગામ છે. તેઓ MD બાળરોગ નિષ્ણાત થયેલા છે. કાફિયાનગર શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને નિહાળતો જા તેમની નોંધપાત્ર કૃતિઓ છે. અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ રૂપ અને રંગ, ગઝલનું છંદોવિધાન તેમના વિવેચન ગ્રંથો છે. બાળ ઉછેરની બારખડી તેમનું નોંધપાત્ર પુસ્તક છે. મુક્તક એ કાવ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ. 2, 4 કે 6 પંક્તિમાં લાઘવથી કવિ વિષય કે સંવેદનને રજૂ કરતા હોય છે. આ જગતમાં અનેક પ્રકારના સંઘર્ષો છે. એમાં હાર્યા વગર સતત આગળ વધવાનું છે. સુખ અને દુઃખ તો એક સિક્કાની 2 બાજુ છે. સુખમાં છકી નથી જવાનું ને દુઃખમાં તૂટી નથી જવાનું. આ દુનિયામાં એવો કોઈ મુગટ એટલે કે એવી કોઈ જવાબદારી નથી કે જેમાં ભાર ન હોય. આનંદથી એ ભારને વહન કરવાનો ભાવ પ્રથમ મુક્તકમાં કવિએ રજૂ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ મુક્તકમાંથી આપણે પંક્તિ જોઈએ. રહીશ મણિયારની પંક્તિ છે. ચેતજે જીતમાંય હાર ન હો, ચેતજે જીતમાંય હાર ન હો, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો, એવો કોઈ મુગટ બન્યો જ નથી જેને માથે જરાય ભાર ન હો. શબ્દ જોઈએ આપણે. કવિ રહીશ મણિયારની પંક્તિના શબ્દ ચેતવું એટલે કે ઇશારતમાં સમજી જવું અથવા તો સાવધાન થઈ જવું. જગ એટલે કે વિશ્વ, હાર એટલે પરાજય, મુગટ એટલે તાજ. અહીં આપણે મુગટ શબ્દનો અર્થ લેવાનો છે જવાબદારી અથવા તો સત્તા. ભાર એટલે કે બોજ. પહેલા મુક્તકની આપણે સમજૂતી જોઈએ. કવિ રહીશ મણિયાર કહે છે કે જગતમાં કદી હાર ન હોય એવા વિચારથી તું ચેતતો રહેજે. સુખ એ દુઃખનો કોઈ પ્રકાર નથી. જગતમાં એવો કોઈ મુગટ એટલે કે સત્તા કે જવાબદારી નથી કે જેને મસ્તક પર મૂકતા સહેજે ભાર લાગતો ન હોય. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ મુક્તકમાં કવિએ વાતની ચેતવણી આપી છે કે જગતમાં કદી હાર જ નથી એવા વિચારથી તું હંમેશા ચેતતો રહેજે. સુખ અને દુઃખ કોઈ પ્રકાર, એનો કોઈ પ્રકાર જ નથી એમ માનવું નહીં. માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે. તેની સાથે હાર અને જીત, સુખ અને દુઃખ હંમેશા જીવનભર સંકળાયેલા રહે છે. જગતમાં એવો કોઈ મુગટ બન્યો નથી કે જેને પોતાના મસ્તક પર મૂકતા એનો ભાર ન લાગે. એટલે જેના માથે મુગટ હોય, અનેક ગણી જવાબદારી હોય, એ જવાબદારી એને નિભાવવી જ પડે છે. મુગટ કંઈ માત્ર શોભા માટે હોતો નથી. આપણે બીજું મુક્તક જોઈએ. બીજા મુક્તકના કવિ છે બરકત વિરાણી, ઉપનામ છે બેફામ. બરકત વિરાણીનો જન્મ 25/11/1923, મૃત્યુ 2/1/1994માં થયું હતું. બેફામનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસેન વિરાણી હતું. તેઓ ભાવનગર જિલ્લાના ઘાંઘળી ગામના વતની હતા. આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકેની કામગીરી બાદ નિવૃત્ત થયા હતા. માનસર ઘટા અને પ્યાસ એમના ગઝલ સંગ્રહો છે. એમની આગ અને અજવાળા તથા જીવતા સુર વાર્તાઓ પ્રકાશિત થઈ છે. રસ સુગંધ ભાગ 1 અને ભાગ 2 તેમની નવલકથાઓ છે. બીજા મુક્તકનો ભાવ જે છે, કવિ કહેવા માગે છે બીજા મુક્તકમાં કર્મનો મહિમા છે. માણસની સફળતા એની હાથની રેખાઓમાં નહીં પણ એની મહેનતમાં હોય છે. કોઈ ઇમારત બનાવતા પહેલાં એનો નકશો બનાવવામાં આવે છે, પરંતુ નકશો એ ઇમારત નથી. એમ નસીબ એ જીવન નથી, જીવન તો માણસની મહેનત અને પ્રયત્નથી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજું મુક્તક જે છે આપણને
कवि बीजा मुक्तकनी पंक्ति सफलता जिंदगीनी हस्तरेखामां नथी होती, सफलता जिंदगीनी हस्तरेखामां नथी होती, चणायेल इमारत एना नक्शामां नथी होती। शब्द जोईए आपणे, हस्तरेखा हथेळीनी रेखाओ जेना परथी भविष्य भાખવામાં આવે છે। ઇમારત એટલે કે મકાન, નકશો જગ્યા કે પ્રદેશનો માપસર આલેખ। આપણે બીજા મુક્તકની સમજૂતી જોઈએ। કવિ બીજા મુક્તકમાં બરકત વિરાણી બેફામ કહેવા માંગે છે કે જિંદગીની સફળતા માનવીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એ માટે તૈયાર કરેલ નકશામાં નથી દેખાતી। બીજા મુક્તકમાં કવિ કહેવા માંગે છે કે આ પંક્તિઓમાં કવિ હાથમાં દેખાડાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા પ્રારબ્ધવાદીઓ ઉપર કટાક્ષ કર્યો છે। જગતમાં અનેક પ્રકારના માણસો એવા હોય છે કે એમ માને છે કે પ્રારબ્ધ એટલે કે નસીબ એ સુખ સમૃદ્ધિ અને સફળતા લખાયા હશે તો મળવાના જ છે। તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બની રહે છે। તેમની આ સંકુચિત વિચારસરણીને પડકારતા કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્ત્વ સમજાવે છે। જેમ કોઈ આર્કિટેક્ટરે કોઈ ઇમારત બાંધવા માટે નકશો દોરી આપ્યો, એ નકશો કોઈ રહેવા માટેની ઇમારત નથી બની જતો, પણ ઇમારત બનાવવા માટે ચણતર કરવું પડે છે, એ માટે પુરુષાર્થ કરવો પડે છે। કેવળ હસ્તરેખા પર ભરોસો રાખીને બેસવાથી સાચી સફળતા મળતી નથી। તો બરકત વિરાણી બેફામ કવિએ બીજા મુક્તકમાં કર્મ અને પુરુષાર્થનું મહત્ત્વ મુક્તક દ્વારા સમજાવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે લઘુકાવ્યના બે કાવ્ય પ્રકાર દોહા અને મુક્તકનો અભ્યાસ કર્યો। આજના લેક્ચરમાંથી તમારે 4 માર્કના 2 પ્રશ્નો, 4 માર્કનો 1લો પ્રશ્ન છે, પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે તે વિસ્તારથી સમજાવો, આ ઉપરાંત પંક્તિ સમજાવો, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી। આ 4 માર્કના 2 પ્રશ્ન તમારે કોષ્ટક સાથે લખી અને પાકા કરવાના રહેશે। આભાર।